જૂનાગઢના કેશોદમાં તુવેર કૌભાંડના કેસમાં કિસાન કોંગ્રેસ અને કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રતિનિધિમંડળે કલેક્ટરને લેખિતમાં કરી રજૂઆત. તુવેર કૌભાંડમાં એક વર્ષમાં તપાસમાં શું કર્યું તેવા પૂછાયા સવાલ. રાજકોટ મનપાનું 2132.15 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ. કોર્પોરેટરની ગ્રાન્ટમાં 5 લાખનો વધારો કરવામાં આવ્યો છે. તો બહેનો માટે રવિવારી બજાર, હાઇજેનિક ફૂડ સ્ટ્રીટ, મહિલાઓ માટે 3 નવા ગાર્ડન સહિત 24 નવી યોજનાઓનો સ્ટેન્ડિંગ કમિટીએ કર્યો ઉમેરો. અમદાવાદ આવકવેરા વિભાગે સીજી રોડના 4 જ્વેલર્સને ફટકારી 630 કરોડની ડિમાન્ડ નોટિસ. સર્વેની કામગીરીમાં 500 કરોડનો ડિફરન્ટ સામે આવ્યો. હાલ બુક્સ ઓફ એકાઉન્ટ બહાર કરેલા વેચાણના દસ્તાવેજોનું ચાલી રહ્યું છે ક્રોસ વેરિફિકેશન. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ આગામી દિવસોમાં અમદાવાદના મહેમાન બનવાના છે, ત્યારે ટ્રમ્પની સુરક્ષાને લઈને મોટેરા સ્ટેડિયમ અંદર અને બહાર કુલ 5000 પોલીસ કર્મીઓ ખડેપગે રહેશે. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એટીએસ અત્યારથી જ સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં નજર રાખી રહી છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો. ગત વર્ષની સરખામણીએ સિંગતેલના ભાવમાં 260, કપાસિયા તેલમાં 160, પામ તેલમાં 300 રૂપિયાનો વધારો જોવા મળ્યો. ગાંધીનગરમાં ક્લાસ 1 અધિકારી સાથે થઈ નાણાકીય છેતરપિંડી. 17 વર્ષથી મિત્રતા કેળવી રહેલા મહિલા અધિકારીએ પુરુષ અધિકારી પાસેથી પડાવ્યા ₹25 લાખ. પુરુષ અધિકારીએ પુરાવા સાથે ગાંધીનગર એસપીને લેખિતમાં અરજી કરી. ₹1993 મુંબઈમાં થયેલા બ્લાસ્ટનો આરોપી ગુજરાત એટીએસએ ઝડપી પાડ્યો. આરોપી મુનાફ મુસા મુંબઈ એરપોર્ટથી ઝડપાયો. મુસા વર્ષ 2018ના 1500 કરોડના હેરોઇન કેસમાં હતો વોન્ટેડ. રાજકોટના ખારચિયા ગામે વેણુ નદીમાં 2 યુવકો ડૂબ્યા. નદીમાં નાહવા પડેલા એક યુવકને ડૂબતો જોતા બીજો યુવક પણ બચાવવા માટે નદીમાં ડૂબ્યો હતો. બંને યુવકોની શોધખોળ કરવા માટે ગોંડલ અને રાજકોટની ટીમ બોલાવવામાં આવી. દુર્ઘટનાને લઈને ધારાસભ્ય લલિત વસોયા, મામલતદાર, ટીડીઓ સહિત પહોંચ્યા ઘટના સ્થળે. નવસારીના ચીખલી નજીક શૈક્ષણિક પ્રવાસે નીકળેલી બસનો અકસ્માત. રાનકુવાથી વાંસદા જતા રસ્તામાં બસનો થયો અકસ્માત. બસમાં સવાર 54 પૈકી 20થી વધુ વિદ્યાર્થીઓ થયા ઇજાગ્રસ્ત. સુરેન્દ્રનગરમાં લીંબડી અમદાવાદ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે થયો અકસ્માત. અકસ્માતમાં 4 લોકો થયા ઇજાગ્રસ્ત. ઘટનાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી. સુરેન્દ્રનગરમાં વઢવાણ દૂધની ડેરી પાસેથી સોની યુવકનું અપહરણ. કારમાં અપહરણ કરીને 4 થી 5 શખ્સ થયા ફરાર. પોલીસે નાકાબંધી કરીને અપહરણકારો અને યુવકની શોધખોળ હાથ ધરી. સુરતમાં ઉધના ખાડીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો. ઘટનાની જાણ થતા ખટોદરા પોલીસ દોડી આવી અને લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાર્યવાહી હાથ ધરી. અમદાવાદ જિલ્લાના કઠવાડા રોડ પર આવેલા સમર્પણ ફ્લેટ સહિત એક સાથે 9 ફ્લેટમાં થઈ ચોરી. પોલીસે તપાસ હાથ ધરી. સુરતના પૂણા ગામ વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં રાત્રે 3 વાગે લાગી આગ. દુકાનમાં અંદરથી લોક મારીને સૂઈ રહેલા 2 કારીગરોના ગુંગળાઈને થયા મોત. ફાયર વિભાગે આવીને આગને કરી કાબૂમાં. તપાસ કરતા દુકાનમાંથી 10 જેટલા ગેસ સિલિન્ડર મળ્યા. અમદાવાદના નારોલમાં નંદન ડેનિમ કંપનીમાં આગ લાગવાની ઘટના બાદ કંપની બહાર એસઆરપીની ટીમ તૈનાત કરાઈ. કંપનીમાં કામકાજ આજે પણ ચાલુ જોવા મળ્યું. કંપનીમાં કર્મચારીઓની દેખાઈ અવર જવર. ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં 3 બાઇક આગમાં બળીને ખાખ. અસામાજિક તત્વોએ આગ લગાડી હોવાનું પ્રાથમિક અનુમાન. સાબરકાંઠામાં વિજયનગરના કંથારિયા ગામે આધેડ પર રીછે કર્યો હુમલો. પશુ માટે ઘાસ લેવા જતા દરમિયાન બન્યો બનાવ. હુમલામાં ઇજાગ્રસ્ત થતા આધેડને સારવાર માટે ખસેડાયા.